જામનગરમાં ગઈકાલે ધારાસભ્ય રેવાબા જાડેજાને મેયર બીનાબેન કોઠારી તથા સાંસદ પૂનમબેન માડમ સાથે મીડિયાની હાજરીમાં જ શાબ્દિક ઘર્ષણ થયું હતું. દરમિયાન ધારાસભ્યએ મેયર માટે ઔકાતમાં રહેજો જેવો શબ્દ પ્રયોગ કર્યો હતો. આ મુદ્દે આજે મેયરના પરિવારજનો દ્વારા શહેર ભાજપ પ્રમુખ સમક્ષ વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. મેયર માટે આવો અપમાનજનક શબ્દ પ્રયોગ સાંખી ન શકાય એ રીતની રજૂઆત કરવામાં આવી હતી. નવીન ચંદ્ર ધીરજલાલ કોઠારી, કોઠારી પરિવાર વતી અમે આજ રોજ કુટુંબના બધા સભ્યો શહેર પ્રમુખ ભાજપ પ્રમુખને રજૂઆત કરવા આવેલ, જે ગઈકાલે ઇન્સિડન્ટ બની ગયો હતો. જે માન્ય ધારાસભ્ય છે એણે જે વાણીવિલાસમાં શબ્દ વાપર્યો, આપની ઓકાત શું છે, એ શબ્દ સામે અમને અમારો વિરોધ નોંધાવવા માટે અમે પ્રમુખશ્રીને મળવા આવેલા હતા. શું માંગણી છે? માંગણી કાંઈ નથી, અમે તો ભાજપ પરિવારના છીએ અને વર્ષોથી અમારી પેઢીઓથી આને આ કાર્યમાં અમે જોડાયેલા છીએ. એટલે અમારી માંગણી કાંઈ નથી, અમારી રજૂઆત એ જ છે કે આ શબ્દનો પ્રયોગ ન થવો જોઈએ, જાહેરમાં આવું અપમાન ન કરવું જોઈએ. એમણે આશ્વાસન આપ્યું છે ભવિષ્યમાં આવું નહીં થઈ શકે. તાજેતરમાં જામનગરના દળિયા ગામે રહેતા એક આસામીના મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કર ત્રાટક્યા હતા. મકાનમાંથી 4 લાખથી વધુની માલમત્તા ગઈ હતી. જામનગર LCBએ આ પ્રકરણમાં કુખ્યાત ચીકલીગર ગેંગના 2 સભ્યને ઝડપી લઈ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 4 ઓગસ્ટના રોજ જે ફરિયાદી છે અશ્વિનભાઈ નંદા, એ જે દળિયા ખાતે રહે છે, એમના રહેણાંક મકાનની અંદર મકાનના તાળા તોડી અને રૂપિયા 4,61,000ની ઘરફોડ ચોરી થયેલી. અને આ ગુનો શોધી કાઢવા માટે અમારી લોકલ પોલીસ અને LCBની જે ટીમ છે એ પ્રયત્નશીલ હતી. આ ગુનાની તપાસ દરમિયાન જામનગર LCB શાખાને પાછલી હકીકત મળેલી કે આ જે ગુનો છે એની અંદર ચીકલીકર ગેંગના સભ્યો સંકળાયેલા છે. જે આધારે તેમણે વર્કઆઉટ કરતા 2 આરોપીઓને LCB દ્વારા પકડવામાં આવેલા છે, જેમાં એક આરોપી છે શેરસિંગ ઉર્ફે સુરજસિંગ, રણજીતસિંહ ઉર્ફે ગીડાસિંગ ખીચી, જે એરફોર્સની બાજુમાં જામનગર ખાતે રહે છે. બીજો આરોપી છે મનજીતસિંહ ઉર્ફે સતનામસિંહ, રણજીતસિંહ ઉર્ફે ગીડાસિંહ મંગલસિંહ ખીચી, જે શિવાજી પાર્ક એકતાનગર વડોદરા ખાતે રહે છે. આ બંને જે આરોપી છે એમની પાસેથી રોકડા ₹57,000, સોના ચાંદીના દાગીના 22 ગ્રામ અને 620 મિલીગ્રામ જેટલા, 1,46,200ની કિંમતના ચાંદીના સાંકડા 1 જોડી ₹5,500ની કિંમતના, એમની પાસેથી ચોરી કરવામાં વપરાયેલ પકડ અને ડિસમિસ કબજે કરવામાં આવેલું છે અને 1 હોન્ડા શાઇન મોટરસાયકલ ₹40,000નું કબજે કરવામાં આવેલું છે. આ જે બંને આરોપીઓ છે એ હેબિચ્યુઅલ ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે. જે શેરસિંગ છે એના વિરુદ્ધમાં અલગ અલગ શહેરોમાં જામનગર, અમદાવાદ સિટી, બરોડા સિટી, વિરમગામ, પછી ભાવનગર, અમરેલી સિટી અને સાવરકુંડલા વિસ્તારની અંદર 19 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. અને જે મનજીતસિંહ છે એના વિરુદ્ધમાં 7 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. સર, આ સિક્વિકર જે ગેમ છે મોસ્ટ ઓફલી અમદાવાદ બાજુ એક્ટિવ હોય છે અને જામનગર બાજુ પણ એનો પગ પેસરો થયો છે. ચીકલીકર ગેંગ છે, એમને જ્યાં બી તક મળે ત્યાં એ લોકો તેમના ગેંગના સભ્યોને બોલાવી અને ચોરી ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળી છે. મેં આપને જણાવ્યું એમ તેઓ અલગ અલગ જે શહેરો છે એની અંદર અગાઉ પણ એમનો ગુનાહિત ભૂતકાળ છે, જેની અંદર તેઓએ ઘરફોડ ચોરી કરેલી છે. અમદાવાદ સિટી છે, બરોડા સિટી છે, વિરમગામ, ભાવનગર, જામનગર, અલગ અલગ જગ્યાઓ આ લોકો જ્યાં એમને તક મળે ત્યાં એ લોકો ચોરી કરતા હોય છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.